શ્રી સમસ્ત 84 ભંડારી જ્ઞાતિ પંચના સમાજ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ભંડારી સમાજના વિવિધ ગામોની 32 જેટલી ટીમોએ ભાગ લીધો હતો, જ્યારે ભંડારી સમાજની આ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ અડાજણ અને ગોરાટની ટીમ વચ્ચે રમાઈ હતી, જેમાં અડાજણની ટીમ ચેમ્પિયન બની હતી. આ ટુર્નામેન્ટ બાદ શ્રી સમસ્ત ભંડારી જ્ઞાતિ પંચના પ્રમુખ દિનેશ વાડીવાલા, મંત્રી ધનસુખભાઈ મંગલિયા, જયેશભાઈ વરિયા તથા પ્રકાશભાઈ ભંડારીએ વિજેતા ટીમને ટ્રોફી અર્પણ કરી હતી. દિનેશ વાડીવાલા છે. કઈ જગ્યા ઉપર આજે શું ટુર્નામેન્ટ રમાઈ રહેલી છે? સરિતા સાગર ટ્રસ્ટની જમીન ઉપર ક્રિકેટ ગ્રાઉન્ડ પર અમારે આ સમસ્ત ભંડારી જ્ઞાતિ પંચની ત્રીજા વર્ષ માટેની ટુર્નામેન્ટ રમાઈ રહી છે અત્યારે. ઉદ્દેશ શું છે આ રમાડવા પાછળ? ઉદ્દેશ અમારા સંગઠન મેઇન તો છે, બીજું કે યંગ છોકરાઓ, યંગ જેન્ટ્સ જે છે આપણા, જે અત્યારે જે મોબાઈલ ને ના કે અવડે રસ્તે બીજા વળે એ બધું નહીં અવડે, ના રમત ગમત ઉત્પાદ રહે, ભણતરમાં પોતાનું ધ્યાન આપી શકે એવો અમારો ઉદ્દેશ છે ને સંગઠન એ જ અમારું મહત્ત્વનું અંગ છે. કેટલી ટીમોએ ભાગ લીધેલો હતો ને કઈ રીતનું આખું આયોજન? ભાગ લીધો હતો ને લગભગ 6 વીકથી અમે લોકો આ ટુર્નામેન્ટ રમાડતા, દર રવિવાર રમાડતા આવીએ છીએ. કયા પ્રકારની ટ્રોફી રાખવામાં આવી રહી છે? ઇનામો ઇનામ એના માટે અમે એની ચેમ્પિયન ટ્રોફી છે, રનર્સઅપ ટ્રોફી બી છે ને એ ટ્રોફીની અંદર જે લાખ લગા 3 વર્ષ જીતે તેને રનિંગ ટ્રોફી બી આપશું. તેમાં અત્યારે અડાજણ ટીમ એવી છે કે 2 વખત લાખ લગા જીતી છે ને ત્રીજી વખત આનો પ્રયત્ન છે એમનો, જે જીતશે તમને 2 ટ્રોફી મળશે, એક રનિંગ ટ્રોફી બી મળશે ને એક ચેમ્પિયન ટ્રોફી બી મળશે. ને રનર્સ ટીમ બી અમારી એટલી જ સારી છે ને એના માટે બી અમે આ ટ્રોફી અમે એ લોકોનું પ્રાણું જ છે. કઈ નહીં, સંગઠન ને એકબીજા વચ્ચે ભાઈચારો. શું કહેવા માંગો છો આજના યુવાનોને? આજના યુવાનોને કે એકબીજાને અત્યારનો જુવાનો એવો છે કે એકબીજાને પરિચયમાં જ નથી. એક ગામના જુવાનો અત્યારે બીજા ગામનાને ઓળખતા નથી, એ બંને થોડા નજીક આવે એકબીજાને ઓળખે, જેવું કે અમે વર્ષો પહેલાં અમે બધા સાથે રમતા, આજે બી એકબીજા સાથે હસી મજાક કરી શકીએ છીએ એવી એનામાં ભાવના કેળવા માંગીએ.